દેવભૂમિ દ્વારકાના સલાયા સલાયામાં ગત મોહરમ ના તહેવાર જુલુસ કાઢવા બાબતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ કરનાર સક્ષડ પાયો છેલ્લા દસ મહિનાથી ઇમરાન રજાક સંગાર નામનો આરોપી ફરાર હતો કોરોના કાળ દરમિયાન મોહરમમાં તાજિયા જુલુસ કાઢવા બાબતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ઘર્ષણમાં પોલીસ વાનને તેમજ કેટલાક પોલીસ કર્મીઓને ઈજા પહોંચી અને નુકસાન પહોંચાડ્યું હતું જેમાં લોકોના ટોળામાં ઇમરાન રજાક સંઘાર સામેલ હતો 10 મહિના પહેલા સલાયા મરીન પોલીસે 15 લોકો સહિત 5000 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી જે કેસનો ઇમરાન રજાક સંઘાર ફરાર આરોપીને સલાયા બંદરે બોટમાંથી મરીન પોલીસે ઝડપી પાડ્યો હતો બી એસ નાઇન ન્યૂઝ સાથે અસદ બ્રુજ દ્વારકા